હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજા મને હું પિયુષ સોજીત્રા મારી યુટ્યુબ ચેનલ પર આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે પ્રમય એક પોઈન્ટ ચાર જે અનિષ્ઠાપતિની પ્રયુક્તિ પર આધારિત છે તે પ્રમય અને તેને જ અનુરૂપ આપણે પ્રશ્ન એક અને બેની તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર તો સૌ પ્રથમ અનિષ્ઠાપતિનું પ્રમેય કે જેનું વિધાન એવું છે કે સાબિત કરો કે વર્ગમૂળ બે અસમય સંખ્યા છે આ એક સાબિતીનું છે કે વર્ગમૂળ બે અસમ્ય સંખ્યા છે તેમ આપણે સાબિત કરવાનું છે શું કરવાનું છે કે વર્ગમૂળ બે અસમ્ય સંખ્યા છે તેવું આપણે સાબિત કરવાનું છે તો ચાલો સૌપ્રથમ સાબિત કરવા માટે આપણે એક કામ કરી લઈએ અનિષ્ઠાપતિની જે પ્રયુક્તિ છે એ ઉલટું બોલે ઉલટું એટલે કે ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ આ અસમ્ય સંખ્યા છે તો અનિષ્ઠાપતિ એમ કે નહીં આ સમય છે ઉલટું ધારીને સાબિત કરાવે એ અનિષ્ઠાપતિ પ્રયુક્ત પ્રયુક્તિ કહેવામાં આવે છે તો પેલા તો આપણે આને ધારી લઈએ ધારો કે વર્ગમૂળ બે સમય સંખ્યા છે કેવી સંખ્યા છે ધારો કે વર્ગમૂળ બે એ સમય સંખ્યા છે અને જો સમય સંખ્યા હોય તો સમય સંખ્યા છે એ બે સંખ્યાના ભાગાકાર એટલે કે એના છેદમાં બી સ્વરૂપે દર્શાવાય કોના વડે દર્શાવાય કે સમય હોય તો પીના છેદમાં ક્યુ સ્વરૂપ તો આપણે એના છેદમાં બી સ્વરૂપ રાખીએ અને જ્યાં લખી નાખીએ કે જ્યાં એ અને બી એ અને બી અવિભાજ્ય સંખ્યાઓ છે કેવી સંખ્યાઓ છે એ અને બી અવિભાજ્ય સંખ્યાઓ છે કે આપણે પેલા તો શું ધારી લીધું તો આપણે ધારી લીધું કે આ છે એ સમય છે અને સમય એટલે બે સંખ્યાનો ભાગાકાર લખાય તો બે સંખ્યાનો ભાગાકાર તો વિચારો કે જે સંખ્યા અવિભાજ્ય ધારેલી હોય તો એનો ગુસ્સા કેટલો થશે તો કે ગુસ્સા ઓફ એબી ઇઝ ઇક્વલ ટુ વન થાય શું થાય ગુસ્સા ઓફ એબી ઇઝ ઇક્વલ ટુ વનુ ગુસ્સા થશે એક ઓકે ચાલો હવે એક કામ કરીએ કે આ જે વર્ગમૂળ બે બરાબર એના છેદમાં બી જે છે આ સ્વરૂપ એની બંને બાજુ સ્ક્વેર લઈ લઈએ શું લઈ લઈએ સ્ક્વેર કે આની બંને બાજુ આપણે સ્કવેર લઈ લઈએ તો આનો મતલબ આનું કારણ જો લખવું હોય તો લખી શકીએ કે બંને બાજુ સ્ક્વેર લેતા બંને બાજુ સ્ક્વેર એટલે કે વર્ગ લેતા કે આપણે શું કર્યું કે બંને બાજુ વર્ગ લઈ લીધો તો જો વર્ગમૂળ મૂળ બેનો વર્ગ બે થશે એનો વર્ગ એ વર્ગ બી નો વર્ગ બી વર્ગ અને બી વર્ગ અંશમાં જશે તો ટુ બી નો વર્ગ બરાબર એ વર્ગ અને વ્યવસ્થિત રીતે લખીએ તો એ વર્ગ બરાબર ટુ બી વર્ગ આ રીતે લખાશે ચાલો હવે ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ ધ્યાન આપજો ચાલો તો આપણે આટલું પૈતું હવેના સ્ટેપ ખાસ આપણે જોવાના છે તો ચાલો કે છત્રીસ હોય છત્રીસ એના આપણે ભાગ પાડીએ તો બે 18 અઢાર આવવા પડે તો આનો મતલબ એવો થાય કે છત્રીસ છે એ બે વડે વિભાજ્ય છે છત્રીસ બે વડે વિભાજ્ય એનો વર્ગ એટલે બે ગુણ્યા બી નો વર્ગ તો આનો મતલબ એવો થાય કે એનો વર્ગ બે વડે વિભાજ્ય છે તો આ જે વિધાન આપણું બનેલું છે નીચે કે એ વર્ગ બરાબર ટુ બી વર્ગ તો આના બરાબર એવું લખી શકીએ કે ટુ ડિવાઈઝ એ સ્ક્વેર એટલે કે એનો વર્ગ જે છે એ બે વડે વિભાજ્ય છે એનો વર્ગ જે છે એ બે વડે વિભાજ્ય છે હવે જો એનો વર્ગ બે વડે વિભાજ્ય હોય તો એનું વર્ગમૂળ પણ બે વડે વિભાજ્ય થાય જ જો એનો વર્ગ વિભાજ્ય હોય તો એનું વર્ગમૂળ એટલે એ પણ બે વડે વિભાજ્ય છે આને આપણે કહી દઈએ સમીકરણ નંબર એક શું કહી દઈએ સમીકરણ નંબર એક અને આને કહી દઈએ આપણે સમીકરણ નંબર બે શું કહી દઈએ સમીકરણ નંબર બે ચાલ હવેનું પોઈન્ટ છે ખાસ કે એ બરાબર ટુ સી એ બરાબર ટુ સી સમીકરણ એકમાં લેતા એ બરાબર ટુ સી વર્ગમૂળમાં ત્રણ હોય તો થ્રી સી વર્ગ મૂળમાં પાંચ હોય તો પાંચ સી એ બરાબર ટુ સી સમીકરણ એકમાં લેતા તો જુઓ સમીકરણ એક શું છે તો કે સમીકરણ એક છે એ વર્ગ બરાબર ટુ બી વર્ગ એ વર્ગની જગ્યાએ કેટલા લખીશું તો કે એ વર્ગની જગ્યાએ એની જગ્યાએ ટુ સી ઓકે આખાનો વર્ગ એઝ ઇટ ઇઝ ચાલો વર્ગ આપીએ બંનેને તો બે વર્ગ ચાર સી વર્ગ સી વર્ગ બે ગુણાકારમાં છે નીચે આવે તો ભાગાકારમાં તો અહીંયા બે દુ ચાર કેન્સલ થશે તો અહીંયા એવું લખાય કે ટુ સીનો વર્ગ બરાબર બીનો વર્ગ વ્યવસ્થિત લખીએ તો બીનો વર્ગ બરાબર ટુ સી નો વર્ગ તો આનો મતલબ હમણાં જ આપણે જાણો કે અહીંયા પહેલા સમીકર બીજા સમીકરણ પાસે ટુ ડિવાઇઝ એ સ્ક્વેર હતા તો આને લખ્યું કે એનો વર્ગ બે વડે વિભાજ્ય છે તો આને એવું લખાય ટુ ડીવાયજ બી સ્ક્વેર એટલે કે બીનો વર્ગ એ બે વડે વિભાજ્ય છે શું લખાશે બીનો વર્ગ બે વડે વિભાજ્ય છે હવે બેનો વર્ગ વિભાજ્ય હોય તો બી પણ બે વડે વર્ગ વિભાજ્ય હોય તો એનું વર્ગમૂળ પણ વિભાજ્ય થાય જ તો બી પણ બે વડે વિભાજ્ય છે જ ઓકે ચાલો તો વર્ગમૂળમાં બે માટે આપણે આ બની ગયું સમીકરણ નંબર ત્રણ ઓકે ચાલ હવે આપણે લઈએ સમીકરણ બે અને ત્રણનું કોમન હવે ખાસ જોજો હવે આપણે લઈએ સમીકરણ બે અને ત્રણનું કોમન તો સમીકરણ બે અને ત્રણ પરથી સમીકરણ બે અને ત્રણ પરથી આપણે શું કહી શકીએ સમીકરણ બે અને ત્રણ પરથી કે બંને સમીકરણ ટુ ડીવાઇસ એ અને ટુ ડિવાયસ બી પરથી બંનેમાં સરખું છે ટુ તેથી એનો ગુસ્સા કેટલો આવશે તો તેથી તેનો ગુસ્સા જે છે એ બે આવે કારણ કે બંનેમાં સામાન્ય અવયવ તો બે છે પરંતુ અહીં તો આપણને ગુસ્સાઓ ફેબી આપેલા છે એક અહીં આપણને ગુસ્સાઓ ફેબી કેટલા આપેલા છે એક આપેલા છે આવ્યા કેટલા બે તો અહીંયા લખવાનું કે આ વિરોધાભાસ દર્શાવે છે શું દર્શાવે છે આ વિરોધાભાસ દર્શાવે છે અને વિરોધાભાસ દર્શાવે તેથી આપણી ધારણા ખોટી છે આપણી ધારણા કેવી છે ખોટી છે તો આપણે શું ધારેલું હતું કે વર્ગમૂળમાં બે સમય તો વર્ગમૂળમાં બે કેવી થશે અસમય છે તો આ થઈ ગઈ આપણી અનિષ્ઠાપતિની પ્રયુક્તિ પરની સાબિતી તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ સાબિતી છે અનિષ્ઠાપતિની પ્રયુક્તિ પરથી ખાસ જો આની પ્રેક્ટિસ કરીએ તો કંઈ એવું નથી કે આપણને આવડે નહીં તો ખાસ આપણે આની પ્રેક્ટિસ કરવાની છે ઓકે ચાલો ત્યાર પછીનો જો દાખલો જોઈએ ને એક પોઈન્ટ ત્રણનો પહેલો તો સેમ વર્ગમૂળ બે છે તો અહીંયા વર્ગમૂળમાં પાંચ છે સેમ એ જ પ્રયુક્તિ આપણે દોહરાવાની છે બીજી વખત કે સાબિત કરો વર્ગમૂળમાં પાંચ અસમય છે તો આપણે આપણા કોન્સેપ્ટથી ચાલીએ પેલા ધારી લઈએ ધારો કે વર્ગમૂળમાં પાંચ એ સમય છે કેવી છે વર્ગમૂળમાં પાંચ એ સમય છે અને સમય હોય તો શું થાય તો કે બે સંખ્યાનો ભાગાકાર થાય અને હમણાં જેમાં જોયું હતું કે એ અને બી કેવી સંખ્યાઓ છે તો કે એ અને બી અવિભાજ્ય સંખ્યા છે ઓકે ચાલો અવિભાજ્ય સંખ્યા હોય તો અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો આવે તો કે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા એટલે કે એ અને બીનો ગુસ્સા આવશે એક તો આ થઈ ગયો આપણું એક પરિણામ કે જ્યારે ગુસ્સા છેલ્લો વિરોધાભાસ માટે આવે ઓકે ચાલ હવે અહીંયા શું કરવાનું તો કે હવે અહીંયા વર્ગમૂળમાં પાંચ એના છેદમાં બી છે બંને બાજુ આપણે લઈ લઈએ વર્ગ શું લઈ લઈએ વર્ગ કે બંને બાજુ વર્ગ લેતા તો કારણ લખવું હોય તો લખી શકીએ વર્ગ લેતા અથવા બંને બાજુ વર્ગ લેતા ચાલો વર્ગમૂળમાં પાંચનો વર્ગ પાંચ એનો વર્ગ એ વર્ગ અને બીનો વર્ગ બી વર્ગ તો આનું શું લખાશે પાંચ બીનો વર્ગ બરાબર એનો વર્ગ અને જો વ્યવસ્થિત લખીએ તો આવું લખાશે એનો વર્ગ બરાબર પાંચ બી નો વર્ગ ઓકે આવું આપણે આગના દાખલામાં પણ કરેલું હતું આને કહી દઈએ સમીકરણ નંબર એક અને સમીકરણ એક જે છે એને ધ્યાનથી જો જોવામાં આવે સમીકરણ એક છે એને જો ધ્યાનથી જોવામાં આવે તો આપણે એને એવું પણ લખી શકીએ કે પાંચ ડિવાઇઝ એનો સ્ક્વેર એટલે કે એનો વર્ગ એ પાંચ વડે વિભાજ્ય છે આવું લખાશે ને કારણ કે આગળનામાં બે હતું તો બે એનો વર્ગ બે વડે વિભાજ્ય હતું હવે જો એનો વર્ગ પાંચ વડે વિભાજ્ય હોય તો એ પણ પાંચ વડે વિભાજ્ય છે તો આપણે લખી શકીએ એ એ પાંચ વડે વિભાજ્ય છે તો જો એનો વર્ગ ભાગી શકાય તો એને પણ ભાગી શકાય આને કહી દઈએ સમીકરણ નંબર બે ઓકે તો આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર ટુ ચાલ હવે એક કામ કરીએ હવે તો કે એ બરાબર પાંચ સી સમીકરણ એકમાં મૂકતા અથવા લેતા એ બરાબર પાંચ સી સમીકરણ એક માં લેતા તો ચાલો સમીકરણ એક શું છે તો કે સમીકરણ એક છે એનો વર્ગ બરાબર પાંચ બી નો વર્ગ અને જુઓ તો એ કેટલા ધારેલા છે તો કે પાંચ સી નો વર્ગ ચાલો પાંચનો વર્ગ પચીસ સીનો વર્ગ તો કે સી વર્ગ અને પાંચ આવશે છેદમાં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પચું પચું પચીસ તો પાંચ સીનો વર્ગ બરાબર બીનો વર્ગ અને જો વ્યવસ્થિત લખીએ તો બીનો વર્ગ બરાબર પાંચ સીનો વર્ગ તો એક સમીકરણ બન્યું તો આને આપણે સમીકરણ એક પ્રમાણે લખી શકીએ શું કે બીનો વર્ગ છે તો આને આ રીતે લખીએ પેલા કે પાંચ ડિવાઇસ બીનો વર્ગ તો બીનો વર્ગ છે એ પાંચ વડે વિભાજ્ય છે બીનો વર્ગ જે છે એ પાંચ વડે વિભાજ્ય છે તો જો બીનો વર્ગ વિભાજ્ય હોય તો બી પણ વિભાજ્ય થાય તો અહીંયા લખી શકીએ બી એ પણ પાંચ વડે વિભાજ્ય છે ઓકે જો બી વિભાજ્ય હોય તો બીનો વર્ગ વિભાજ્ય થાય જ ઓકે ચાલો હવે આગળ વાત કરીએ તો આને કહી દઈએ આપણે સમીકરણ નંબર ત્રણ હવે સમીકરણ બે અને ત્રણ જોવામાં આવે તો આપણે લખીએ કે સમીકરણ બે અને પરથી તો બે અને ત્રણ પરથી સરખું શું છે જો વિદ્યાર્થી મિત્રો તો કે પાંચ ડિવાઇસ એ અને પાંચ ડિવાઈસ બી આના માટે સરખું છે આપણી પાસે પાંચ તો આનો ગુસ્સા કેટલો આવશે તો આનો ગુસ્સા આવશે પાંચ આવશે કેટલો આવશે પાંચ અને જો એનો ગુસ્સા પાંચ આવે તો આપણે તો અહીંયા ગુસ્સા એક આપેલો છે તો આ વિરોધાભાસ દર્શાવે છે આ વિરોધાભાસ દર્શાવે છે અને જો આ વિરોધાભાસ દર્શાવે તો આપણી ધારણા ખોટી છે આપણી ધારણા કેવી છે આપણી ધારણા ખોટી છે તો પછી આપણે શું ધારેલું હતું આપણે ધારેલું હતું વર્ગ પાંચ જે છે એ સમય તોળમાં પાંચ કેવી થશે વર્ગમૂળમાં પાંચ એ અસમય છે કેવી છે અસમય તો આ થઈ ગઈ આપની સાબિતી ઓકે જો વર્ગમૂળમાં બે છે અનિષ્ઠાપતિની પ્રયુક્તિ છે તો વર્ગમૂળમાં પાંચ એક સ્વાધ્યાયનો દાખલો છે કોઈ પણ પરીક્ષામાં આવવાના ચાન્સ પૂરેપૂરા છે ઓકે અને ત્યારબાદ જોઈએ આજનો આપણે લાસ્ટ દાખલો તો એવું કીધું છે કે સાબિત કરો કે ત્રણ પ્લસ બે વર્ગમૂળમાં પાંચ તો આના માટે આપણે થિયરીનો પોર્શન એક વખત યાદ કરીએ કે મેં તમને ઉદાહરણ આપેલું હતું કે સારી કેરીઓ સાથે તમે ખરાબ કેરીઓ મૂકો તો બધી કેરી ખરાબ થાય એમ બે છે તે પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સંખ્યા છે પણ વર્ગમૂળમાં બે છે અસમ્ય છે તો અસમય સાથે તમે એડિશન કરો મલ્ટિપ્લિકેશન કરો સબસ્ક્રેકશન કરો કે ડિવિઝન કરો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર ગમે તે કરો જવાબ અસમ્ય જ આવે તો અસમયનો સરવાળો સમય સાથે અસમય જ થાય તો અહીંયા પહેલાં તો આપણે અસમય છે તો અનિષ્ઠાપતિ પ્રમાણે ધારી લેવાનું ધારો કે ત્રણ પ્લસ બે વર્ગમૂળમાં પાંચ એ સમય છે કેવી છે સમય અને જો સમય હોય તો આવું લખાશે કે ત્રણ પ્લસ બે વર્ગમૂળમાં પાંચ ઇઝિકવલ ટુ એના છેદમાં બી અને જ્યાં લખી શકીએ કે જ્યાં એ અને બી અવિભાજ્ય સંખ્યાઓ છે કેવી છે અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા હોય જેથી તેનો ગુસ્સા ગુસ્સા એક આવે ઓકે ચાલો હવે આપણે વાત કરીએ તો ત્રણ પ્લસ બે વર્ગમૂળમાં પાંચ બરાબર એના છેદમાં બી છે આપણે વર્ગમૂળમાં પાંચને કરતા બનાવવાની ટ્રાય કરીએ તો ત્રણ છે બરાબરની આ સાઈડ આવશે તો કેવો આવશે માઇનસ ચાલો ત્રણ માઇનસ થાય છે હવે ત્રણ માઇનસ થાય છે ત્યારબાદ બે વર્ગમૂળમાં પાંચ બરાબર અહીંયા શું થશે બે સાથે ત્રણ સાથે બી ગુણાશે તો એ માઇનસ થ્રી બી આખાના છેદમાં બી અને બે ગુણાકારમાં છે નીચે લઈ જાય તો એ માઇનસ થ્રી બી છેદમાં ટુ બી તો આનો મતલબ શું થયો કે વર્ગમૂળમાં પાંચ બરાબર એ માઇનસ થ્રી બી અપોન ટુ બી તો આપણે લખી શકીએ શું લખી શકીએ કે પરંતુ વર્ગમૂળમાં પાંચ એ અસમય સંખ્યા છે કેવી છે વર્ગમૂળમાં પાંચ એ અસમય સંખ્યા છે અને કારણ શું આવશે તો કે પ્રમેય એક પોઈન્ટ ચાર છે એ પ્રમાણે હવે વર્ગમૂળમાં એક પોઈન્ટ ભરમૂળમાં પાંચે અસમય છે તો એનું બાકીનું સ્વરૂપ પણ કેવી થશે અસમ્ય તો એ અને બી ના ગુણકો અને બી ના ગુણકો પણ અસમ્ય થાય હવે એ અને બી ના ગુણકો અસમ્ય થાય તેથી આપણી ધારણા કેવી પડશે આપણી ધારણા ખોટી પડે કેવી પડે આપણી ધારણા ખોટી પડે અને આપણી ધારણા ખોટી પડે તો આપણે એવું લખી શકીએ તેથી ત્રણ પ્લસ બે વર્ગમૂળમાં પાંચ અસમ્ય છે કેવી છે અસમય ઓકે તો આ થઈ આપણી સાબિતી નંબર બીજી ઓકે તો આ દાખલો આવી રીતે પણ પૂછાય છે તો આપણે વર્ગમૂળમાં પાંચને આપણે એક પોઈન્ટ ચાર સાબિત કરેલો છે તો અહીંયા કારણ દર્શાવીને પણ લખી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણા પ્રશ્ન નંબર બેની અને હવે મળીશું આપણે નવા લેક્ચરમાં નવા પ્રશ્ન સાથે તો ત્યાં સુધી જોડાયેલ જોજો આપણી સાથે ઓકે તો ચાલો મળીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આભાર બાય બાય ગુડ